મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 25 ફેબ્રુઆરી, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજધાની દિલ્હીમાં ગઈકાલથી હિંસા ભડકી છે. સીએએના વિરોધમાં અને સમર્થન મુદ્દે દિલ્હીમાં જૂથ અથડામણો થઈ રહી છે. જાફરાબાદ, મોજપુર વગેરે વિસ્તારમાં આગ ચંપી સહિતના તોફાનો થયા છે. તોફાનોમાં એક મીડિયા કર્મીને પણ ગોળી લાગી છે. કુલ 150થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. એક હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 9 લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત પ્રવાસે દિલ્હીમાં છે. તેમના ભારત પ્રવાસ દરમિયાન ભારતની છબી ખરાબ કરવા સુનિયોજિત હિંસા થઈ રહી હોવાના અહેવાલો પણ છે. પોલીસ સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજઘાટ પર શાંતિ પ્રાર્થના કરી હતી. તેમણે હિંસાથી દૂર રહેવા લોકોને અનુરોધ કર્યો છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાજધાની દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે આતંકવાદ મુદ્દે વડાપ્રધાન મોદીના કડક વલણને બિરદાવ્યું હતું. તેમણે ઇસ્લામિક આતંકવાદને ડામવા ઇરાક, ઈરાન અને સીરિયા પહેલ કરે તેમ કહ્યું હતું. તેમણે સીએએ અંગેના અહેવાલ પર સીએએને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું, જેમાં ભારત અમેરિકા વચ્ચે ડિફેન્સ ડીલ અંગે સમજૂતી થઈ હોવાની ઘોષણા થઈ છે. આ ડીલ $3 અબજ હોવાના પ્રાથમિક અહેવાલો છે. ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવા અંગે પણ ટ્રમ્પે હકારાત્મક સંકેત આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે રાજઘાટ પણ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્રમ્પની પત્ની મેલેનિયાએ દિલ્હી સરકારની સ્કૂલમાં હેપીનેસ ક્લાસની મુલાકાત પણ લીધી હતી. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે. ઉપમુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત વિધાનસભામાં 8મી વખત બજેટ રજૂ કરશે. વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે છે. ત્યાર પછી નીતિન પટેલ બીજા ક્રમે છે. બજેટ 2,22,000 કરોડનું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હાઈવે પરથી પોલીસે ટ્રકમાંથી શરાબનો જથ્થો ઝડપ્યો છે. પંજાબથી આવી રહેલા ટ્રકમાંથી 531થી વધુ બોટલ અંગ્રેજી શરાબ મળી આવી હતી. પોલીસે પંજાબના ગુરપ્રીતમસિંહ, જગજીતસિંહ તથા જામનગરના અક્ષય ગોસ્વામી અને મહેશ મંગે ઉર્ફે મયાની ધરપકડ કરી છે. 18,60,600 રૂપિયાની કિંમતની શરાબ તથા 8 લાખના ટ્રક સહિત પોલીસે 26,77,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આજે કાલાવડ માર્કેટ યાર્ડની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં કાલાવડ ભાજપ પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણવને સૌથી વધુ 272 મત મળ્યા હતા. કશ્યપભાઈનો વિજય થતાં આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.